મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભરતકામ મશીન સહાય યોજના વિશે જેમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે તો મિત્રો યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ કુટિર વેબસાઇટને ઓપન કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકશો પહેલી જ વેબસાઇટ તમને જોવા મળે છે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ છે એ પૂરેપૂરી ઇંગ્લિશ ભાષામાં છે જો તમારે એને ગુજરાતીમાં કન્વર્ટ કરવી હોય તો અહીંથી તમે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો કે ગુજરાતી અહીંયા તમને જોવા મળશે હવે મિત્રો તમે જો આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હશો તો તમારે સૌપ્રથમ તો અહીંયા એક નવું યુઝર આઈડી બનાવવાનું છે યુઝર આઈડી બનાવવા માટે અહીં ક્લિક કરો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો કે તમારું એક જે અરજી ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે અહીંયા મિત્રો તમારે અંગ્રેજીમાં આધાર કાર્ડ પ્રમાણે જે નામ લખેલું હોય એ જ નામ તમારે લખવાનું છે ત્યાર પછી આધાર કાર્ડનો નંબર લખવાનો છે સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેશો અહીંથી તમારે તમારી જન્મ તારીખ આ પ્રકારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર આ ખાનામાં લખવાનો છે ઈમેલ આઈડી ઓપ્શનલ છે આપવું હોય તો ઠીક છે અન્યથા તમે છોડી પણ શકો છો પાસવર્ડ તમે કોઈપણ એક અહીંયા લખી શકશો ત્યાર પછી મિત્રો એ જ પાસવર્ડ ફરી પાછો તમારે અહીંયા કન્ફર્મ કરવાનો છે અહીંયા જે તમને કેપચા જોવા મળે છે આ કેપચા તમારે આ ખાનામાં લખી દેવાના રહેશે ત્યાર પછી નોંધણી કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને વિગત ચકાસવાનું કહેશે તમારે એક વખત તમારું નામ જન્મ તારીખ છે એ વ્યવસ્થિત જોઈ લેવાનું છે અને ત્યાર પછી કન્ફર્મ કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ આવશે જેમાં તમારો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો એના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે તો આપણે ઓલરેડી યુઝર આઈડી બનાવેલું છે તો આ ખાનાની અંદર તમારે યુઝર આઈડી નાખવાનું છે જે તમને એસએમએસમાં આવશે અહીંયા મિત્રો તમારો પાસવર્ડ તમે જે પણ રાખેલો છે એ તમારે લખવાનો છે એ પણ તમને એસએમએસમાં જોવા મળશે ત્યાર પછી કેપ્ચા કોડ છે એ તમે અહીંયા લખી દેશો અને લોગિન કરી અને આગળ વધશું મિત્રો જેવું તમે લોગ ઇન કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારું યુઝર પ્રોફાઇલ છે એ ઓપન થઈ ગયું છે અહીંયા તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પણ ડિટેલ આપેલી હશે એ તમને અહીં જોવા મળશે સામે તમારે ગુજરાતીની અંદર તમારું નામ લખવાનું છે અહીંયા આપણે તમારા પિતાનું નામ તમારે લખવાનું છે જો કોઈ પરણિત મહિલા અરજદાર હોય તો એમના પતિનું નામ અહીંયા લખવાનું છે ત્યાર પછી અહીં સામે ગુજરાતીની અંદર પિતા અથવા તો પતિનું નામ આવશે અહીં તમારો આધાર કાર્ડ નંબર તમને જોવા નહીં મળે જેમ કે તમે જોઈ શકો છો કે ફુદરી અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી તમારી જન્મ તારીખ અહીંયા તમને દેખાશે અહીંથી મિત્રો તમારે જાતિ છે એ સિલેક્ટ કરવાની છે જેમ કે અનુસૂચિત જાતિ જનજાતિ લઘુમતી જાતિ ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસી બી જે પણ તમે કહેતા હોય સામાન્ય એટલે કે જનરલ જ્ઞાતિ અહીંયા મિત્રો અતિ પછાત કેટેગરી છે ત્યાર પછી એસી બીસી વધુ અતિ પછાત જાતિ છે એસીબીસી વિચરતી જાતિ છે અને વિમુક્ત જાતિ છે તો આમાંથી તમને જે પણ લાગુ પડતી હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીં નીચે તમે જોશો તો સોરી એની પહેલાં અહીંયા સ્ત્રી કે પુરુષ તમે જે પણ રજીસ્ટ્રેશન કરતી વખતે સિલેક્ટ કરેલું હશે એ તમને જોવા મળશે જો કોઈ વિધવા સ્ત્રી આ ફોર્મ ભરતી હોય તો એમને અહીંયા હા સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા તમને જોવા મળશે જો તમારા શરીરમાં કોઈ ખોડકા પણ હોય વિકલાંગતા હોય તો તમે અહીંયા એને હા અથવા નામાં જવાબ આપી શકો છો ત્યાર પછી ઇમેલ આઈડી અને ફોન નંબર એટલે કે લેન્ડલાઇન નંબર તમારે આપવો હોય તો તમે આપી શકો છો અન્યથા એને છોડી પણ શકો છો અહીં મિત્રો તમારે તમારો ફોટો આ રીતે અપલોડ કરવાનો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અપલોડનો ઓપ્શન આવે છે તો અહીંથી મિત્રો તમે જોશો તો આ પ્રકારે મેનુ ઓપન થઈ જશે તમે જે પણ જગ્યાએ તમારો ફોટો રાખેલો હોય આ રીતે ઓપન કરી અને અહીંયા અપલોડ કરી શકશો ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અરજદારનું હાલનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું આવશે અહીં મિત્રો તમારે હાલનું સરનામું છે એ આ રીતે સિલેક્ટ કરવાનું છે જેમ કે સૌપ્રથમ તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે જેવો તમે જિલ્લો પસંદ કરશો અહીંયા તાલુકાનું લિસ્ટ જોવા મળશે એ જ રીતે તમારે તમારું ગામ પણ સિલેક્ટ કરી લેવાનું રહેશે જો તમે સિટીમાં રહેતા હોય તો સિટી તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અરજદારનું સરનામું છે એ અહીં તમે લખી દેજો ત્યાર પછી પિનકોડ નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે અહીં મિત્રો તમારે કાયમી સરનામું અને હાલનું સરનામું બંને એક જ હોય તો તમે ઉપર મુજબ એ ઓપ્શનને સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક અહીંયા છે એ તમામ ફીલ છે એ ભરાઈ જશે ત્યાર પછી તમારે અપડેટ કરી લેવાનું રહેશે જો અલગ અલગ હોય તો તમે અહીંયા આંકડે એને લખી દેજો મિત્રો જેવું તમે પ્રોફાઇલ અપડેટ કરી દેશો અહીં તમે જોઈ શકો છો કે તમારી સામે જેટલી પણ યોજના હાલ શરૂ હશે એનું લિસ્ટ આવી જશે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા યોજના વિશેની સૂચના આવી ગઈ છે જેમ કે યોજનાની પાત્રતાની વાત કરીએ તો અઢાર વર્ષથી સાઠ વર્ષ વચ્ચેના જે લોકો હોય એ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવા ફરજિયાત છે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકના દાખલાની જરૂર રહેતી નથી જો તમારી પાસે બીપીએલ કાર્ડ ન હોય તો મિત્રો અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એ છ લાખ રૂપિયા અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ એ અંગે તમારી પાસે તાલુકા મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકા કે મિત્રો હવે તો જે તલાટી કમ મંત્રી છે એ પણ તમને ગ્રામ પંચાયતમાંથી આવકનો દાખલો કાઢી આપે છે તો એ પણ માન્ય રહેશે તો આમાંથી કોઈ પણ એકનો આવકનો દાખલો છે એ તમારે અવશ્ય રજૂ કરવાનો રહેશે મિત્રો વાત કરીએ આપણે કે કઈ કઈ ટોલ કીટ મળશે તો પહેલાં આ યોજના અંતર્ગત તમને કુલ સત્યાવીસ વ્યવસાયો માટે ટૂલ કીટ મળતી હતી પરંતુ મિત્રો આ વર્ષે સરકાર દ્વારા એમાં ફેરફાર કરી અને માત્ર દસ ટૂલ કીટ માટે જ સહાય છે એ આપવામાં આવશે સત્તર જેટલી સહાય છે એ અહીં કાપી નાખવામાં આવી છે એટલે કે ઓછી કરી દેવામાં આવી છે જેમાં સમાવેશ થયેલો છે એની વાત કરીએ તો દૂધ દહીં વેચનારની કિટ તમને મળશે જો એ કામ કરતા હોય તો તમે એપ્લાય કરી શકો છો બાકી ભરતકામ કરતા હોય બ્યુટી પાર્લર ચલાવતા હોય પાપડ બનાવટ વાહન સર્વિસ રિપેરિંગ અથવા તો મિત્રો એવું નથી કે તમારી પાસે આ વ્યવસાય હોય તો જ તમે એપ્લાય કરી શકો છો જો તમારી પાસે એની આવડત હોય તો પણ તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો અને તમારો વ્યવસાય છે એ શરૂ કરી શકો છો વાહન સર્વિસ રિપેરિંગ એટલે કે ગેરેજ કામ કરતા હોય પ્લમ્બર સેન્ટિંગ કામ કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એટલે કે ફ્રીજ ટીવી એસી રિપેર કરતા હોય અથાણાના બનાવટ કરતા હોય જે ઘરે કરતા હોય છે મહિલાઓ તો એમને પણ આ યોજના અંતર્ગત છે એ સહાય મળશે ત્યાર પછી મિત્રો પંચર કીટ જે લોકો પંચરનું કામ કરતા હોય તો એમને પણ આ યોજનાનો લાભ છે એ મળી શકે છે તો અહીં તમે જોયું કે દસમાંથી આમાં તમને જે પણ લાગુ પડતી હોય એમાં તમે એપ્લાય કરી શકો છો એ મિત્રો એપ્લાય કરવા માટે અહીંયા ઓકેનું બટન આપેલું છે તો આ ઓકે બટન ઉપર છે એ આપણે ક્લિક કરીએ મિત્રો જેવું તમે ઓકે કરશો અહીં તમે જોઈ શકો છો કે અરજી ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે અહીંયા કડ મિત્રો તમારે ચાર સ્ટેપની અંદર આ અરજી ફોર્મ છે એ ભરવાનું થશે સૌપ્રથમ વ્યક્તિગત માહિતી આપવાની છે વ્યક્તિગત માહિતીમાં મિત્રો તમે જોઈ શકો છો કે તમે જે યુઝર પ્રોફાઇલની અંદર ડિટેલ આપેલી છે એ જ ડિટેલ અહીંયા તમને જોવા મળશે વધારામાં એક તમારે રેશન કાર્ડનો નંબર છે એ આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો હાલનું સરનામું અને કાયમી સરનામું જે પ્રમાણે તમે યુઝર પ્રોફાઇલમાં આપેલું છે એ જ પ્રમાણે તમને જોવા મળશે ત્યાર પછી તમારે સેવન નેક્સ્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતી છે એ રાઈટ થઈ ગઈ છે હવે તમારે અરજીની વિગત છે એ આપવાની છે અહીંયા તમે જોશો તો ટૂલ કિટનું નામ અહીંયા સામે પ્લીઝ સિલેક્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો અહીં જે પણ આપણે કીટો જોઈ દસ એમાં તમે અહીંયા લિસ્ટ છે એ જોઈ શકશો મિત્રો આમાંથી તમે જે પણ કરવા માંગતા હોય અથવા તો જેની કિટ મેળવવા માંગતા હોય એ તમારે કિટ સિલેક્ટ કરવાની છે આપણે વાત કરવાના છીએ ભરતકામ જે મશીન આવે છે એના વિશે તો મિત્રો એને અહીંયાથી સિલેક્ટ કરી લેશું ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તમારી જેટલી પણ હોય જેમ કે દસ નીચે હોય ધોરણ દસ પાસ હોય ધોરણ બાર પાસ હોય સ્નાતક અનુસ્નાતક એમ ફિલ્ ડૉક્ટરેટ જે પણ હોય તમે જે પણ એજ્યુકેશન મેળવેલું હોય આમાંથી તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારી પાસે જો કોઈ ટેકનિકલ જ્ઞાન હોય તો એ પણ તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો અહીં તમે જોઈ શકો છો કે ત્રણમાંથી કોઈ પણ એકમાં વિગત ભરવાની છે જેમાં જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એ અહીંયા આંકડે તમારે લખવાનું છે અને સ્કોર સામે લખવાનું થશે જો તમારી પાસે સુવર્ણ રોજગારી કાર્ડ હોય તો એ પણ તમે અહીંયા આપી શકો છો ત્યાર પછી મિત્રો કુટુંબની જે વાર્ષિક આવક છે એ તમે આ ખાનાની અંદર લખી શકો છો તો આ ત્રણમાંથી કોઈ પણ એક વિગત છે એ તમારી પાસે હોવી જરૂરી છે આપણે મોટાભાગે મિત્રો આવકની મર્યાદામાં આવતા હોઈએ તો અહીંયા વાર્ષિક આવક છે એ લખવાની થશે ત્યાર પછી તમારે ધંધાની વિગત આપવાની છે જેમાં તમે જે પણ વ્યવસાય માટે અહીં કીટ મેળવવા માંગતા હોય તો એ કીટ તમારે લખવાની થશે જેમ કે આપણે અત્યારે મિત્રો ભરત કામ માટે છે એ કિટ મેળવા માંગીએ છીએ તો અહીંયા એ પ્રકારે તમારે લખી દેવાનું થશે ત્યાર પછી તમારે કહેવાનું છે કે આ અરજદારનો જે ધંધો છે એ વારસાગત છે કે પછી નહીં તો અહીં મિત્રો આપણે એમાં ના રહેવા દઈશું જો વારસાગત તમારો ધંધો હોય તો એ તમે હા સિલેક્ટ કરી શકો છો અહીં મિત્રો તમારે તમારા ઈ શ્રમ કાર્ડનો નંબર છે એ આપવાનો થશે ત્યાર પછી તમે શહેરી ક્ષેત્રમાં રહો છો કે ગ્રામ્ય વિસ્તારમાં એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તાલીમની તમારે જરૂર છે કે નહીં એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો ત્યાર પછી મિત્રો લોનની વિગત છે એ તમારે જો લોન જરૂરી હોય તો એ તમે હા સિલેક્ટ કરશો તો તમને લોન પણ સરકારી સહાય મુજબ છે એ મળવાપાત્ર થશે જેમાં ઓછું વ્યાજ છે એ તમારે ભરવાનું થતું હોય છે ત્યાર પછી મિત્રો અહીંયા જો તમે ના સિલેક્ટ કરશો તો તમારે લોનની જરૂર નથી એવું અહીંયા તમે કહી શકો છો ત્યાર પછી અહીંયા તમારે સરનામું છે એ તમે જોઈ શકશો જેમ કે તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે એ જ રીતે મિત્રો અહીંયા તાલુકાનું લિસ્ટ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આગળ તમારા ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે સિટીમાંથી આવતા હશો તો મિત્રો અહીં તમારે વોર્ડ નંબર છે એનું લિસ્ટ તમને જોવા મળશે ત્યાર પછી તમારું સરનામું આ ખાનામાં લખવાનું છે અને પિનકોડ નંબર અહીંયા લખી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોશો કે હવે તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે અહીંયા તમને એક સૂચના જોવા મળશે કે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ દસ એમ બી અથવા તો એનાથી ઓછી સાઇઝના જ હોવા જોઈએ ત્યાર પછી અહીં મિત્રો તમે એક ડોક્યુમેન્ટ જોશો કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે મિત્રો આના ઉપર તમે ક્લિક કરશો એટલે બાજુમાં આ ફોર્મ છે એ ઓપન થઈ જશે અહીંયા તમારે તમારું એટલે કે અરજદારનું નામ લખવાનું છે અહીંયા તમારા ગામનું નામ ત્યાર પછી તાલુકો અને જિલ્લો આપવાનો રહેશે અહીં મિત્રો તમારી ઉંમર કેટલી છે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી કેટલા વર્ષથી આ તમે આ વ્યવસાય કરો છો અથવા તો તમે તાલીમ લીધેલી હોય કે જે પણ કામ કરતા હોય એ તમારે વર્ષની અંદર અહીંયા લખવાનું રહેશે અહીં મિત્રો તમે જે પણ ટૂલ માટે સાધન મેળવવા માગતા હોય એ અહીંયા નામ લખી દેવાનું રહેશે નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા તમારા સ્થળનું નામ લખવાનું છે અરજદારની સાઈન અહીંયા કરાવવાની છે અને જે પણ તારીખે તમે અપલોડ કરતા હોય અથવા તો ફોર્મ ભરતા હોય એ તારીખ તમારે અહીંયા દર્શાવી દેવાની રહેશે મિત્રો આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મેં અપલોડ કરેલું છે તમે ત્યાંથી પણ આને ડાઉનલોડ કરી ત્યાર પછી ભરી અને સ્કેન કરી ફરી પાછું અપલોડ કરી શકો છો તો મિત્રો આ ફોર્મ છે એ તમને ટેલિગ્રામ પરથી મળી જશે ટેલિગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી લેજો આપણે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડની નકલ છે એ અહીં તમારે આપવાની રહેશે જેમ કે આધાર કાર્ડના નંબર અહીંયા લખવાના છે અહીંયા ચૂસ્ત ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે મિત્રો એક મેનુ છે એ આ પ્રકારે ઓપન થઈ જશે અહીં તમારું જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટ હોય એ તમારે અપલોડ આ રીતે ઓપન કરી દેવાનું રહેશે તે જ રીતે તમામ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે ત્યાર પછી મિત્રો એ જ રીતે તમારે રેશન કાર્ડનો નંબર આ ખાનામાં લખી રેશન કાર્ડના બંને પેજ એટલે કે જે આગળનું પાનું નંબરવાળું હોય અને તમારા નામ એટલે કે તમામ સભ્યના જે નામ હોય એ બંને પાના છે તમારે એક જ સ્ક્રીન ઉપર રહે એ રીતે અપલોડ કરવાના રહેશે ત્યાર પછી ઉંમરનો પુરાવો જેમાં જન્મ તારીખનો દાખલો હોય આધાર કાર્ડ પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ તમારું શાળાનું એલસી હોય તો એ પણ ચાલશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું છે ઈશ્રમ કાર્ડ અપલોડ કરવાનું છે તમારી જાતિનો દાખલો અહીં તમારે અપલોડ કરવાનો રહેશે અને આવકનો દાખલો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે આવકનો દાખલો એટલે કે જો તમે બીપીએલ કાર્ડનો નંબર નાખેલો હોય તો તમારે બીપીએલ કાર્ડ અપલોડ કરવાનું છે અને સુવર્ણ કાર્ડની ડિટેલ આપેલી હોય તો સુવર્ણ કાર્ડ અપલોડ કરવાનું રહેશે અને જો આવકના દાખલાની વિગત આપેલી હોય આવક આપેલી હોય તો એ તમે અહીંયા અપલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે નિયમો અને શરતો અહીં તમે જોઈ શકો છો એ વાંચી લેવાના રહેશે ત્યાર પછી હું ઉપરની બધી શરતોથી સહમત છું આ બોક્સને તમારે ટીકમાર્ક કરી દેવાનું છે અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે તો આ પ્રકારે મિત્રો તમે જોઈ શકો છો તમને થેન્ક યુનો મેસેજ જોવા મળશે તમારી માનવ કલ્યાણ યોજના અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયની અંદર જ કામ છે એ ચાલુ કરવામાં આવશે આવો મેસેજ તમને જોવા મળશે અહીં મિત્રો તમારો અરજીનો નંબર છે એ તમને જોવા મળશે તમારે અરજીની પ્રિન્ટ કરવા માટે અહીંયા પ્રિન્ટ કરો આ ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનો રહેશે જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે એક બાજુમાં નવું જે પેજ છે એ ખુલી જશે મિત્રો અહીંથી ને તમે ડાયરેક્ટ આની પ્રિન્ટ પણ મેળવી શકો છો અને પીડીએફ સ્વરૂપે તમે ફાઇલને સાચવી પણ શકો છો અહીં પહેલાં પેજ ઉપર તમે આવશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અરજીની વિગત છે એ અહીંયા ઉપર તમને જોવા મળશે અહીં અરજી પર કામ ચાલુ છે એવો મેસેજ પણ તમને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા અરજીની વિગતની નીચે એક આંખનું નિશાન છે એ તમને જોવા મળે છે તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે જે ફોમમાં વિગત ભરેલી છે એ તમામ વિગત છે એ તમને અહીં જોવા મળશે મિત્રો આને પણ તમારે એ જ રીતે ડાઉનલોડ કરવાનું છે અથવા તો એની પ્રિન્ટ ડાયરેક્ટ અહીંથીને તમે લઈ લેજો અહીંયા મિત્રો હું પીડીએફ સ્વરૂપે એને સેવ કરી લઉં છું મિત્રો આશા રાખું છું કે ઓનલાઈન ફોર્મ ભરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે ફોર્મ ભરાઈ જાય અને તમારે જો તમારું સ્ટેટસ જવું હોય તો અહીં મિત્રો યોર એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારો અરજી નંબર જે ફોર્મમાં લખેલ હશે એ તમારે નાખવાનો છે અને તમારી જન્મ તારીખ અહીંયા નાખી તમે વ્યૂ ડિટેલ કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે અહીં યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ